તમારું ફૂલ ફોકસ આ બાજુ આ બધું ચલાયેલું છે, ચાર ચાર વાર આ બધું રિવિઝન કરાવું છું, તો તમારું ધ્યાન પરફેક્ટ અહીંયા રાખજો. જોઈએ આપણે, હું પેન યુઝ કરું છું. સ્ટાર્ટ. પહેલા સ ઉપકારિતા એટલે બંનેને ફાયદો, સ્પર્ધા એટલે બંનેને થોડું થોડું ખાવાનું મળ્યું, પેલાને લોસ પેલાને લોસ. ઓકે. પરભક્ષણ, પરભક્ષણ એટલે ગાય ઘાસ ખાય તો ગાય માટે સારું પણ ઘાસને તો નુકસાન થયું એટલે નેગેટિવ. પરોપજીવન, મારા ઉપર જડો જીવે છે તો મારું લોહી ચૂસે છે એટલે મારા માટે નેગેટિવ પણ જડો ને સારું. પરોપ સહભોજિતા, તો સહભોજિતા ડેટ મીન્સ કે એકને ફાયદો અને એકને કોઈ ફાયદો નહીં. એનું ઉદાહરણ આપી દઉં, શાર્ક માછલી જે હોય છે રાઈટ, એની ઉપર આ શાર્ક માછલી છે, એની ઉપર આ હેગફિશ નામની માછલી જીવે છે. તો શાર્કને તો ખબર પણ નથી કે હેગફિશ મારી સાથે ચોંટેલી છે. શાર્ક તો ફરે છે અલગ અલગ જગ્યા પર, પણ એ જ્યાં ફરે ત્યાં હેગફિશ નામની માછલી છે, એને ખોરાક મળે એટલે એના માટે ફાયદો અને શાર્ક માટે કોઈ ફાયદો નુકસાન નહીં, માટે સહભોજિતા. પ્રતિજીવન એટલે કે આ કોરોના વાયરસ એ પ્રતિજીવનમાં આવે કે ભાઈ વાયરસ જે છે એને તો કોઈ ફાયદો જ નથી, કોઈ નુકસાન નથી, પણ આપણને નુકસાન કરી દીધું. વાયરસને કોઈ ફાયદો છે જ નહીં. આ તમને કહું કે ઘણા બધા, હું તમને સમજાવું કે આપણા શરીરમાં સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની નામના બેક્ટેરિયા જે આપણામાંથી ખોરાક મેળવે છે, માટે એ આમાં ના આવે પ્રતિજીવનમાં. પણ ફૂગ આપણા શરીર પર રહે એને કોઈ ફાયદો જ નથી, છતાં રહે છે તો આપણને નુકસાન થયું એને જીરો. વાયરસમાં પણ એવું છે, એને કોઈ એ વાયરસ કે આપણામાંથી ખોરાક મેળવે છે એવું નથી, પણ એ વાયરસ જે છે કોવિડ નો વાયરસ તેના માટે જીરો રાઈટ અને આપણા માટે માઇનસ. તો આ પહેલો કોઠો કન્ફર્મ યાદ રાખો, આ મોસ્ટ ટાઈમ બી છે અને તમારામાંથી ઘણા બધાએ કીધેલું મને માસ્ટર પેપર આપો, તો હું આજે કાં તો કાલે આશીષ તારે મને યાદ કરાવવાનો, સર માસ્ટર પેપર મને આપો, તો આજે કાં તો કાલે હું એ માસ્ટર પેપર તમને આપી દઈશ. ઓકે. એટલે તમારું કામ તમે ચાલુ કરી દેજો, એ માસ્ટર પેપર માંથી તમે કવર કરશો એ બધું જ આવી જશે, એની બાદ લગભગ કશું નહીં જવા દે. ચલો હવે પરભક્ષણ ની અંદર, હા બધું ઈઝી છે, જે ઈઝી હશે એની પાછળ આપણે વધારે ટાઈમ નહીં બગાડી, પણ અહીંયા તમને સમજાઈ દઉં કે પરભક્ષણ જે છે એમાં શું કહે છે. તો પહેલો અહીંયા વાક્ય જે છે, પહેલો પેરેગ્રાફ એમાં શું છે, સિમ્પલ કે આપણે પરભક્ષી અને શિકાર વિશે વિચારતા છીએ ત્યારે કદાચ વાઘ અને હરણનું ઉદાહરણ આપણા મગજમાં આવે, પરંતુ કોઈ પણ બીજને ખાનાર ચકલી પણ પરભક્ષીથી ઓછી નથી રાઈટ. એટલે પરભક્ષી એટલે એકલો વાઘ કે પછી હરણ કે શિયાળ, આટલું યાદ ના આવવું જોઈએ. ચકલી બીજને ખાય છે તો ચકલી પરભક્ષી જ કહેવાય રાઈટ, આમાં યાદ રાખવાનું છે. છતાં વનસ્પતિ ખાવા વાળા પ્રાણીઓને આપણે શાકાહારી કહેવાય રાઈટ, એટલે અલગ વર્ગીકૃત કરવામાં આવ્યા છે, પરંતુ તેઓ વ્યાપક પરિસ્થિતિ સંદર્ભમાં પરભક્ષી તો કહેવાય જ, એટલે પરભક્ષીથી વધારે અલગ ના કહેવાય, ભલે વેજીટેરિયન છે કે નોન વેજીટેરિયન છે, પણ કહેવાય પરભક્ષી. આટલો પેરેગ્રાફ તમારો કમ્પ્લીટ થયો. આ પેરેગ્રાફમાં ના આવડે એવી કોઈ બાબત હોય તો મને મેસેજ કરો. ચાલો આટલું પૂરું. હવે આગળનો પેરેગ્રાફ તમે જો, તો એમાં શું કહેવા માંગે છે, જેમ જેમ રીડ કરો તેમ તેમ તમારે યાદ રાખવાનું છે. બહુ જ ઈઝી વસ્તુ છે, આરામથી આવડશે, ખાલી વાંચવાનું છે. તમે એકલા જ બેઠા છો અત્યારે, વાંચો છો આવું સમજી અને ફોકસ કરજો. ચલો સ્ટાર્ટ કરીએ. પોષક સ્તર, પહેલી જ લાઈન જો, પોષક સ્તરો સુધી ઉર્જા સ્થળાંતરિત કરવા માટે સળંગ માર્ગ રચ્યા સિવાય પરભક્ષીઓ એક બીજી મહત્વની ભૂમિકા ભજવે છે. આ વાક્યમાં શું દમ છે, તો આ વાક્ય એવું કહે છે કે વનસ્પતિ વનસ્પતિમાંથી ગાય ખાય છે અને જે ગાય છે એને વાઘ સિંહ ખાય છે. આમ આની ઉર્જા આવી ગઈ, આની ઉર્જા આવી ગઈ, આમ ઉર્જાનું પ્રતિક થાય છે. તેઓ શિકાર વસ્તીને નિયંત્રણમાં રાખે છે, નહીતર આ વાઘ ગાયને ના ખાઈ જતા તો ગાય બધી વનસ્પતિ ખાઈ જતી, પણ ગાયને ખાઈ જવા માટે વાઘ છે. આમ નિયંત્રણમાં આખું નિવસન તંત્ર રહે છે.
परंतु जो पर भक्सियो न होत वो शिकार जातियों ने वस्ती गिचता खूबज वधी जाए अने निवसन तंत्र मा अस्थिरता आवी जाए। अत्यारे निवसन तंत्र केवुं छे एकदम सेट छे, पेलो पेलाने खाय छे पेलो पेलाने खाय छे, आम वनस्पति छे એટલે યુઝ થઈ જાય છે। જ્યારે કોઈ ભૌગોલિક ક્ષેત્રમાં કેટલી વિદેશી જાતિઓ લાવવામાં આવે ત્યારે તેઓ આક્રમક થઈ જાય છે અને ઝડપથી ફેલાઈ જાય છે, કારણ કે અતિક્રમણ પામેલા ભૂમિમાં તેના કુદરતી પરભક્ષકો નથી હોતા। આ શું કહેવા માંગે છે તો આમાં બહુ સરસ એક્ઝામ્પલ આપેલું છે। અહીંયા હું તમને એક્ઝામ્પલથી સમજાવું કે ભાઈ 1920 માં શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા, આ ઓસ્ટ્રેલિયાનો યાદ રાખો ઓસ્ટ્રેલિયાનો ખંડ છે, જેમાં લાવવામાં આવેલા ફાફડા થોડે આ ફાફડા થોડ લાયેલા ઓસ્ટ્રેલિયામાં ત્યાં હજારો લાખો હેક્ટર માં ફેલાઈને તબાહી મચાવેલી, જે ફાફડા થોડ ખાવામાં પ્રકાશ સંશ્લેષણ પણ ના કરે રાઈટ, તો એ કામ નહીં લાગે। પછી છેવટે આ ફાફડા થોડ એટલા બધા વધી ગયા કે એને ઘટાડવા માટે ફૂદાનો ઉપયોગ કરવો પડ્યો, આ ફૂદુ લાવવામાં આવ્યા, આ ફૂદા જે ફાફડા થોડના પ્રાકૃતિક આવાસમાં લાવવામાં આવ્યા ઓસ્ટ્રેલિયામાં, પછી ફાફડા થોડને નિયંત્રિત કરી શકાયા। આમ શું કહે છે કે ભાઈ બહારથી ભૌગોલિક ક્ષેત્રમાં વિદેશી જાતો આવે જેમ કે ફાફડા થોડ, તો એ આક્રમક થઈ જાય અને ઝડપથી ફેલાઈ જાય છે। ઓકે, પછી નોર્મલ વાત કરી છે કે કૃષિ જંતુ ના નિયંત્રણમાં અપનાવવામાં આવેલા જૈવિક નિયંત્રણ પદ્ધતિ શિકારની વસ્તીનું નિયમન કરવાની પરભક્ષની ક્ષમતા પર આધાર રાખે છે। હવે આ શું કહેવા માંગે છે, ઉદાહરણ આપ્યું છે પરભક્ષીઓ સ્પર્ધા કરતી શિકાર જાતિઓની વચ્ચે સ્પર્ધાના તીવ્રતા ઓછી કરીને કોઈ સમુદાયમાં જાતિઓની વિવિધતા જાળવી રાખવામાં પણ મદદરૂપ છે। એટલે કે પરભક્ષીઓ એ ઘણી બધી જાતિની ખાઈ જાય છે અને એના લીધે જાતિઓની વિવિધતા જે છે એ વધારે પડતી વધી જતી નથી। આને બોલાય જૈવિક નિયંત્રણ પદ્ધતિ, આને બોલાય જૈવિક નિયંત્રણ પદ્ધતિ, યાદ રાખો। કેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે અમેરિકાના પેસિફિક મહાસાગર, પ્રશાંત મહાસાગરના કિનારા પર પથરાળ ખડકાળ એરિયા અને આંતરજુવાળીય વિસ્તાર, આંતરજુવાળી વિસ્તાર એટલે શું, અહીંયાથી ભરતી આવી અને ઓટ આવ્યો ત્યારે આટલો એરિયા એવો જોવા મળે છે કે જ્યાં બહુ બધા ક્ષાર જોવા મળે, કેમ કે જયારે ભરતી આવે છે ત્યારે બહુ બધું પાણી આવે છે અને ઓટ આવે ત્યારે એક ક્ષાર છોડીને પાણી જતું રહેતું હોય છે, તો જે ક્ષાર જોવા મળ્યા એ આંતરજુવાળીય વિસ્તાર કહેવાય। આ વિસ્તારના સમુદાયમાં તારા માછલી, યાદ રાખજો અમેરિકાના પ્રશાંત મહાસાગરમાં પથરાળ વિસ્તાર અને આંતરજુવાળીય વિસ્તારના સમુદાયમાં તારા માછલીની એક જાતિ જેને પાઇસેસ્ટર બોલાય છે, જે મહત્વપૂર્ણ પરભક્ષી છે। જો ધ્યાનથી સાંભળજો, પ્રયોગશાળાની બહાર કરવામાં આવેલા એક પ્રયોગમાં જ્યારે એક બંધ આંતરજુવાળીય ક્ષેત્રમાંથી બધી તારા માછલીને દૂર કરવામાં આવી તો આંતર જાતીય સ્પર્ધાના કારણે એક જ વર્ષમાં અપૃષ્ઠવંશીની 10 કરતા પણ વધુ જાતિ લુપ્ત થઈ ગઈ। આ વસ્તુ તમને નહીં ખબર પડે, અહીંયા જુઓ આ પેસિફિક મહાસાગર છે, ધ્યાનથી સાંભળજો, અહીંયા આ શું છે, તારા માછલી છે, સમજો આ તારા માછલી છે। આ તારા માછલી ધારો કે અહીંયાથી દૂર થઈ જાય તો આ તારા માછલી પર જીવતા અપૃષ્ઠવંશીઓ જે છે બહુ બધા છે, પણ એક વર્ષમાં આ અપૃષ્ઠવંશીઓની 10 ગણી જાતિ નાશ થઈ ગઈ। એટલે કે આ અપૃષ્ઠવંશીઓ પોતાનો ખોરાક તારા માછલીમાંથી મેળવતા હતા, માટે એક વારમાં જ બધું યાદ રહી જોયું। બોલો ડનને સમજ પડે છે ને, સમજ પડે છે ને શ્રેયા, રોશની, મને સિમ્બોલ કરદો હા કે ના, મને સિમ્બોલ કરદો હા કે ના, એટલે મને આઈડિયા આવે તમને ખબર પડે છે કે નહીં બકા, જલ્દી ફાસ્ટ જલ્દી ફાસ્ટ, ઓકે ઓકે ગુડ ગુડ ગુડ, ઓકે ફાઈન, રિવિઝન છે એટલા માટે, બાકી હું આ જ વસ્તુ ફરી પાછું રિપીટ કરતો, પણ એમ 2-4 શોર્ટ નોટ પતી જશે, આપણો ટાર્ગેટ નહીં પતે એટલા માટે। ચલો હવે આગળ જોઈએ, તમે આનો એક ફોટો પાડી લેવાનો, જરૂર લાગે તો સ્ક્રીનશોટ લઈ લેવાનો, વાંચતી વખત તમને કામ લાગે,
અને આમાં શું યાદ ના રહે એવું કશું છે જ નહીં. બરાબર, તારા માછલી ગઈ એની સાથે સાથે. બરાબર, જો એકચ્યુઅલમાં આને બધી બીજી બધી સ્ટાઇલમાં ભણાવાય પણ આપણે એ બધી સ્ટાઇલ યુઝ નથી કરવી. એક ગઈ તો એની પાછળ 10 ગાંડા થયા અને 10 પણ જતા રહ્યા. આવું સમજી શકાય, ખબર પડી હું શું કહેવા માંગુ છું. પણ એવું બધું આપણે પડવાની જરૂર નથી. ઓકે, ચલો આગળ. આવું કહી શકાય પણ અત્યારે એવો બધો ટાઈમ નથી. હવે આગળ જોઈએ આપણે. જો પરભક્ષી, અહીંયા ધ્યાનથી સાંભળજો, જો પરભક્ષી ખૂબ જ વધારે એફિશિયન્ટ હોય, કાર્યદક્ષ હોય તથા તેના શિકારનું અતિ શોષણ કરે, રાઈટ, જેટલી વનસ્પતિ હોય બધી ખાઈ જાય, ત્યારે એ જે વનસ્પતિ છે લુપ્ત થઈ જાય છે. ત્યાર પછી તેના પર નભતા પ્રાણી પણ લુપ્ત થઈ જાય છે. રાઈટ, આના કારણે જ કુદરતમાં પરભક્ષીઓ શા માટે સમજદાર છે. સમજી ગયા? સમજદાર કેમ છે? અત્યારે તમે વિચારો, રાઈટ, આ એક્સ પ્રાણી આ વનસ્પતિ ખાય છે, વાય નામની વનસ્પતિ, પણ એ થોડી ખાશે, કેમ? કાલ કામ લાગશે. જો બધું જ એક સાથે ખાઈ જાય તો આ નહીં રહે, તો પછી આ પણ થોડું રહેશે. માટે કહે છે, પરભક્ષણના પ્રભાવને ઓછો કરવા માટે શિકારી જાતિઓને વિવિધ સ્વરક્ષણ કેળવી લીધું છે. ફરી કહું છું, આ બધું રિવિઝન છે, 10 દિવસે એક ચેપ્ટર પતે, પણ અત્યારે 2 કલાકમાં બતાવવા આવશે એટલા માટે. ચલો, કીટકો અને દેડકાઓ પરભક્ષી દ્વારા સહેલાઈથી ઓળખાઈ જવાથી બચવા માટે રહસ્યમય રીતે રંગીન રંગ અનુકૃત થાય છે. એટલે કે ઘણી વાર કીટકો છે એ વૃક્ષ જેવા રંગના કાં તો પાણી જેવા રંગના બની જાય છે, જેથી એને કોઈ ઓળખી ના શકે. દેડકાઓમાં પણ આ ક્ષમતા છે. કેટલીક શિકારી જાતિઓ જે છે આ ઝેરી હોય છે, અને તેથી પરભક્ષી તેમને ટાળી દે છે કે ખાતા નથી. સમજી ગયા? એટલે કે આ ધારો કે આ એ નાનું પ્રાણી બીને ખાવા ગયું, રાઈટ, એ વાળો બીને ખાવા જાય, પણ એ ઝેરી છે માટે એને ખાતો નથી. અને હું ઉદાહરણ આપીશ, મોનાર્ક પતંગીઓ તેના શરીરમાં વિશેષ ઝેર છે, રસાયણ છે, માટે પોતાના પર પક્ષી માટે અરુચિકર, એટલે કે પક્ષી જે એને ખાવા આવ્યું છે, આ પક્ષી છે અને આ મોનાર્ક પતંગી છે, તો આ મોનાર્ક પતંગી પર એનામાંથી એવું રસાયણ નીકળે છે જે બહુ જ સ્વાદમાં ખરાબ છે, જેના લીધે પક્ષી એને ખાવાનો ટ્રાય કરતું નથી. ઓકે, અને આ તમને આ બધું કઈથી આવ્યું મોનાર્કમાં? તો જ્યારે પતંગીઓ રસાયણને પોતાની ઈયળ અવસ્થામાં ઝેરી નંદનના આહાર દ્વારા મેળવે છે. એટલે આ જે મોનાર્ક પતંગીઓ હતું, જયારે ખેતરમાં નિંદણ નો યુઝ કરતું, તો એ નિંદણ કેવું હતું? ઝેરી. તો આ ઝેરી નિંદણ ખાવાના લીધે આ મોનાર્ક પતંગીઓમાં ઝેર ઉત્પન્ન થયું, જેના લીધે પક્ષી એને ખાઈ શકતું નથી. લાસ્ટમાં સમજાયું છે, વાક્ય લખ્યું છે જે તમને કદાચ દેખાય ના, પણ હું તમને આ લાઈન સે જ નીચે કરીને પૂછાવું છું કે સ્વાદમાં ખરાબ છે, રસપ્રદ રીતે પતંગીઓ આ રસાયણને પોતાની ઈયળ અવસ્થામાં, એટલે કે આ પતંગીઓ જયારે નાનું હતું, રાઈટ, કીડો નાના સ્વરૂપમાં હતું, કેટરપિલર અવસ્થામાં હતું, ત્યારે એને જે નિંદણ ખાધેલું એમાંથી એને મેળવ્યું હતું, આવું કહેવા માંગે છે. ચલો હવે આગળ જો શું કહે છે. અહીંયા ધ્યાનથી ફોકસ કરજો. વનસ્પતિ માટે તૃણહારી પ્રાણીઓ પર પક્ષી છે. કુલ કીટકોના લગભગ 25% જેટલા કીટકો કેવા છે? પરભક્ષી છે, યાદ રાખજો. 25% કીટકો કેવા છે? પરભક્ષી હોય છે, વનસ્પતિ પક્ષી. તેઓ વનસ્પતિ રસ કાં તો વનસ્પતિના અન્ય ભાગો ખાય છે. વનસ્પતિ માટે આ સમસ્યા ખાસ કરીને ગંભીર છે, કારણ કે તેઓ તેમના પરભક્ષીઓથી દૂર ભાગી શકતા નથી. કેમ? વનસ્પતિ થોડી ભાગી જશે કે ના, પેલું પતંગ પક્ષી આવ્યું, આ આવ્યું, તે કીટક આવ્યું, કેમ કે પ્રાણીઓ ભાગી જાય, વનસ્પતિ ભાગી શકતી નથી. આ માટે વનસ્પતિઓ તૃણાહારી સામે રક્ષણ માટે એક આશ્ચર્યજનક બાહ્ય આકારકી અને રાસાયણિક રક્ષણ માટેની ક્રિયાવિધિ વિકસિત કરી છે. કઈ ક્રિયાવિધિ તમને ખબર છે? કાંટા લગાવી, ખબર છે, યાદ આવ્યું? ઓકે, બાવળ, ફોર, આ બધામાં શું છે? કાંટા જેવી રચના છે, એ ભાગે નહીં પણ કીટકોને ખાવા પણ,
રાઈટ, ઘણી વનસ્પતિમાં રસાયણો ઉત્પન્ન થાય છે, સંગ્રહ કરે છે, તૃણાહારીઓ ખાય છે, બીમાર કરી દે છે, રાઈટ. એટલે કોઈ તૃણાહારી બકરી છે એને ખાય તો પેલું ઝેર વનસ્પતિમાંથી એમાં ગળવાને એને બીમાર કરી દે, એના પાચન માર્ગ ને નુકસાન કરે છે, પ્રજનન ને ભંગ કરે છે, એને મારી પણ નાખે છે. તમે ખેડાણ લાયક ન હોય એવા ખેતરો એટલે કે વેરાણ ઉજ્જળ ક્ષેત્રોમાં નિંદણ સ્વરૂપે ઉગેલા આંકડો જોયો હશે. આંકડો એટલે કેરોટ્રોપી જોયો હશે. આ છોડ અતિ ઝેરી હૃદયને ઉત્તેજિત કરતું ગ્લાયકોસાઇડ રસાયણ ઉત્પન્ન કરે છે. યાદ રાખજો, ગ્લાયકોસાઇડ રસાયણ ઉત્પન્ન કર્યું, એના કારણે તમે ક્યારેય પણ કોઈ ચરતા પશુ કે બકરીને આંકડો ખાતા નહીં જોઈ હોય, કેમ કે એ પેલું ગ્લાયકોસાઇડ ઉત્પન્ન કરે છે માટે. ઓકે, યાદ રાખો. તેમજ રાસાયણિક પદાર્થોની વ્યાપક વિવિધતા છે, આપણે વનસ્પતિમાંથી વ્યાપારિક ધોરણે નિષ્કર્ષિત કરીએ છીએ, કેમ કે ઝેરી પદાર્થો માં કેફીન હોય છે, નિકોટીન હોય છે, ક્વિનાઇન હોય છે, સ્ટ્રિકનાઇન હોય છે, ઓપિયમ હોય છે. આ બધી વનસ્પતિ છે જે આપણે લઈ અને ડ્રગ્સ તરીકે વાપરતા હોય છે. ડ્રગ્સ, ઓકે, આ બધા વાપરતા હોય છે. તેઓ વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થાય છે. વાસ્તવમાં રસાયણો ચડતા પ્રાણીથી બચવા માટેનું સંરક્ષણ છે, પણ આપણે એનો યુઝ કરીએ છીએ જે ન કરવો જોઈએ. અને એ આગળ જતા ડ્રગી માણસો એ આગળ જતા ખરેખર વિચારતા હોય છે કે અમે એક વર્ષથી આનો યુઝ કર્યો છે, બહુ ખોટો છે, પણ એ બહુ આગળ નીકળી જવાનું છે એટલે પાછા આવી શકતા નથી. જેમ કે 20 વર્ષથી કોઈ પડીકી પડીકી ખાતું હોય તો એકદમ બંધ કરવું, ઇટ્સ ટફ. આ રીતે જયારે તમે જુઓ ડાર્વિન સ્પર્ધા વિશે શું છે, બંનેમાં નેગેટિવ. ઓકે, ડાર્વિને પ્રકૃતિમાં અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ અને યોગ્યતા ચિરંજીવતા. જીવન સંઘર્ષ એટલે કોઈ વસ્તુ એ કોઈ મળે ના મળે, યોગ્ય તમને ચિરંજીવતા એટલે કોઈ વસ્તુ કોઈકને જોઈએ છે એને મળે એ વ્યક્તિ પોતાનું આયુષ્ય ટકાવે છે, ના મળે ત્યાં રહેશે નહીં. ઓકે, કાર્બનિક ઉદ્વિકાસમાં નક્કી કર્યું કે કાર્બનિક ઉદ્વિકાસમાં આંતર જાતીય હરીફાઈ એક શક્તિશાળી બળ છે, એક શક્તિશાળી બળ છે. સામાન્ય રીતના એ માનવામાં આવે છે કે સ્પર્ધા ત્યારે થાય જયારે નજીકની સંબંધિત જાતિઓ એક સરખા સ્ત્રોત માટે સ્પર્ધા કરે છે જે મર્યાદિત છે. એક સરખા સ્ત્રોત માટે સ્પર્ધા કરે છે ત્યારે, પરંતુ તે સંપૂર્ણપણે સાચું નથી. ઓકે, ઘણી વાર અહીંયા લખ્યું છે કે પહેલી વાત તો એ છે કે સંબંધિત ન હોય એવી જાતિ પણ એક સરખા સ્ત્રોત માટે સ્પર્ધા કરે. જેમ કે માંસ પડેલું છે પ્રાણીનું માંસ, તો એના માટે કૂતરા પણ લડશે અને શિયાળ પણ લડશે, ઝઘડા કરશે, તો બંને પ્રજાતિ માટે લખ્યું છે. ઉદાહરણ બીજું આપ્યું છે કે દક્ષિણ અમેરિકાના કેટલાક છીછરા તળાવ, છીછરા એટલે કે એકદમ ઉપર આવેલા તળાવ જે બહુ ડીપ ના ડેપ્થ ના હોય, છીછરા તળાવ, છલોછલ તળાવમાં મુલાકાત લેતા સુરખાબ એટલે ફ્લેમિંગો જે છે અને ત્યાંની સ્થાનિક આવાસી માછલીઓ જે છે તે બંનેનો બંને જાતિ અલગ છે પણ ખોરાક શું છે, પ્રાણી પ્લવકો માં. ઇમ્પોર્ટન્ટ કોલ હોય તો જો ઉપાડું છું. ઓકે, ચલો, ટૂંકમાં સુરખાબ અને માછલી બંનેનો ખોરાક કયો?
બીજી વાત એ છે કે સ્પર્ધાના સ્ત્રોત નો મર્યાદિત હોવું આવશ્યક નથી. એટલે શું કે સ્પર્ધાનો જે સ્ત્રોત છે, ધારો કે આ માસ નો પૂરો છે, એ કઈ મર્યાદિત જ હોય એવું જરૂરી નથી, એ અમર્યાદિત પણ હોય. પછી એ લખ્યું છે કે દખલગીરીની સ્પર્ધામાં એક જાતિની ખોરાક લેવાની ક્ષમતા બીજી જાતિની દખલયુક્ત અવરોધકની હાજરી ના કારણે ઘટી શકે છે. રાઈટ, એટલે આ જે કૂતરો છે એ માંસનો ખોરાક ઉપયોગ કરે છે 80%, પણ આ શિયાળ આવવાના લીધે એ 80%ની જગ્યાએ 40% જ ઉપયોગ કરશે. આમ એક જાતિની ક્ષમતામાં બીજી જાતિના લીધે ઘટાડો થયો. ભલે એ સ્ત્રોત વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય છતાં પણ ક્ષમતામાં ઘટાડો થાય બીજાના લીધે. તેથી સ્પર્ધા એવી પ્રક્રિયા રૂપે વ્યાખ્યાયિત કરી શકાય જેમાં, આ વ્યાખ્યા ધ્યાનથી સાંભળજો, રેડ લાઈન અંડરલાઈન કરું છું, જો એક જાતિની યોગ્યતા બીજી જાતિની હાજરીમાં નોંધપાત્ર ઘટે છે. એક જાતિ કૂતરાની યોગ્યતા એ શિયાળની હાજરીમાં ઘટે છે, આવું કહે છે. એક જાતિની યોગ્યતા અહીંયા લખ્યું છે બ્રેકેટમાં, વૃદ્ધિના આંતરિક દર આર, વૃદ્ધિનો આંતરિક દર આર, એટલે આ માંસના ઉપયોગ કરીને જે કૂતરા પોતાની વૃદ્ધિ કરવાના હતા, એટલે કે આર પેલા 1.5 હતું, પણ શિયાળ આવવાના લીધે આર એ 0.68 થઈ ગયું. રાઈટ, આમ એના બોડીમાં પણ ઘટાડો થશે, એના આગળના પ્રજનન દરમાં ઘટાડો થશે, એની વસ્તીમાં ઘટાડો થશે, આવું કે છે. પ્રયોગશાળામાં કરવામાં આવેલા પ્રયોગોમાં તેની સરખામણીનું સરળતાથી નિદર્શન કરાય છે. ગોસ, યાદ રાખો, ગોસ નામનું વૈજ્ઞાનિક છે, અને બીજા પ્રયોગાત્મક પરિસ્થિતિ રૂપે કર્યું. જ્યારે સ્ત્રોત મર્યાદિત હોય તો સ્પર્ધાત્મક રીતે ઉત્તમ જાતિઓ છેવટે બીજી જાતિઓને દૂર કરી દે છે. ફરી, જ્યારે સ્ત્રોત મર્યાદિત હોય, ફરી બોલો, જ્યારે સ્ત્રોત મર્યાદિત હોય તો સ્પર્ધાત્મક રીતે ઉત્તમ જાતિ બીજી જાતિને દૂર કરી દે છે. પરંતુ કુદરતમાં આ પ્રકારના સ્પર્ધાત્મક બહિષ્કાર માટેના પુરાવા હંમેશા નિર્ણાયક હોતા નથી. એટલે કે દર વખતે એક ઉત્તમ જાતિ બીજી જાતિને દૂર કરી દે છે એવું જરૂરી નથી, સમજ્યા, આવું કે છે. પણ સ્પર્ધા એટલે બંનેને થોડું થોડું નુકસાન થશે, ક્યારેક બંનેને વધારે નુકસાન થશે. કેટલાક કિસ્સામાં ઠોસ અને સ્વીકાર્ય પરિસ્થિતિ જન્ય સંયોગી પુરાવા મળે તો ગેલેપે ગોસ, અહીંયા ઉદાહરણ આપ્યું છે, સરસ ઉદાહરણ આપ્યું છે, તમને ખબર છે. બીજું, સ્પર્ધા 3 માર્કમાં પૂછાય તો બકુડાઓ યાદ રાખજો. પહેલું ઉદાહરણ લખવાનું, આ બધું તમને ના આવડે તો વાંધો નહીં, પણ ડાર્વિન વાળું લખવું પડે. ડાર્વિને કીધું જીવન સંઘર્ષ અને યોગ્યતાની ચિરંજીવિતા, આ લખવું પડે. પછી લખવાનું, જાતિ એક જ જાતિ વચ્ચે સ્પર્ધા થાય અને બે અલગ અલગ વચ્ચે પણ થાય. પછી લખવાનું, સુરખાબ અને માછલી વચ્ચે પ્રાણી પ્લવક માટે સ્પર્ધા થઈ. પછી અહીં લખવાનું કે એક જાતિ શ્રેષ્ઠ હોય, રાઈટ, જે બીજી જાતિ એના અવરોધકની હાજરી હોય તો એકને નુકસાન વધારે થાય અને ઓછું પણ થાય. એક જાતિની યોગ્યતા બીજી જાતિની હાજરીમાં નોંધપાત્ર રીતે ઘટે છે. રાઈટ, આર આર વર્ડ લખો, વૃદ્ધિનો આંતરિક દર, તો પેપર ચેક કરવા વાળાના મગજમાં એ કશું વિચારે જ નહીં, કશું જોવે જ નહીં, 4 માંથી 3 માર્ક્સ તમને આપી દેશે. વગા આગળ જુઓ, ગોસ નામના વૈજ્ઞાનિકે શું કીધું એ જોઈ લીધું આપણે. હા, મેઇન આયા. હવે એક્ઝામ્પલ ખાસ જોજો. ગેલેપે ગોસ બરફના ટાપુમાં એબિંગડન નામનો કાચબો હતો, યાદ રાખજો. ઓકે, કયો કાચબો હતો? એબિંગડન નામનો કાચબો હતો, એબિંગડન નામનો કાચબો હતો, યાદ રાખજો. ઓકે, ત્યાં બકરીઓ લાવ્યા, ત્યાં કોણ લાયા, શું લાયા, બકરીઓ લાયા, અને એના લીધે જોજો, ધ્યાનથી સાંભળજો, એના લીધે શું થયું? તો એક જ દાયકામાં, એટલે 10 વર્ષમાં તે વિલુપ્ત થઈ ગયો, આ કાચબો વિલુપ્ત થઈ ગયો. કેમ કાચબો વિલુપ્ત? એક સેકન્ડ. ઓકે, જો કોલ આઈને કટ થઈ ગયો, એટલે જે ઘાસ એને બકરીઓ મેક્સિમમ ખાઈ જાય છે,
જળ મૂળથી ગઈ જાય છે, રાઈટ? એના લીધે આ લોસ થયો. કોને? કાચબાને. હવે આગળ જો આમાં શું કે છે કે બકરીઓની મહત્તમ ચરણ ક્ષમતા, મહત્તમ ચરણ ક્ષમતાના કારણે પ્રકૃતિમાં સ્પર્ધા થવાનો બીજો પુરાવો અહીંયા પુરવાર થયો છે. સ્પર્ધા અહીંયા બીજો પુરાવો સ્પર્ધાત્મક મુક્તિ છે, એટલે કે સ્પર્ધાના લીધે થયેલી મુક્તિ છે. અને સ્પર્ધા મોચન પણ બોલાય છે. કોમ્પિટિશન ના લીધે કાચબો ત્યાંથી રિલીઝ થઈ ગયો, એટલે ત્યાંથી અદૃશ્ય થઈ ગયો, ગાયબ થઈ ગયો. એમની જાતિઓ ધીમે ધીમે 100 50 થઈ ગયા, 10 થઈ ગયા, 0 થઈ ગયા. એ પોતાની પેઢી આગળ વધારી શકી નહીં, રાઈટ? યાદ રાખો, હરિત રૂપે ઉત્તમ જાતિની હાજરીના કારણે જે જાતિનું વિતરણ નાના ભૌગોલિક વિસ્તારો પૂરતો પ્રતિબંધ થઈ ગયું છે, તે સ્પર્ધા જાતિને પ્રયોગાત્મક રીતે દૂર કરી દેવાથી તેનો વિતરણ વિસ્તાર નાટકીય રીતે ફેલાઈ જાય છે. ઓકે, ટૂંકમાં એક બે જાતિ છે, અહીંયા બે જાતિમાંથી એકને દૂર કરો તો પેલી જાતિ ફેલાઈ જશે. અને એ સરસ એક્ઝામ્પલ આપ્યું છે કાનેલના લાવણ્યમય ક્ષેત્ર પ્રયોગો. લાવણ્યમય ક્ષેત્ર પ્રયોગો ક્યાંના? કાનેલના. કાનેલ એ દર્શાવ્યું કે સ્કોટલેન્ડના કાનેલે પરિસ્થિતિ ઉભી હતો. એને જોયું કે સ્કોટલેન્ડના પથરાળ સમુદ્ર તટ પર મોટા અને સ્પર્ધી રૂપી ઉત્તમ બાર્નેકલ, જેને બેલેનસ બોલાય છે, ની આંતર જુવાળીય ક્ષેત્રમાં પ્રભાવિતતા. આંતર જુવાળીય ક્ષેત્ર એટલે લાવણ્ય વિસ્તાર, આંતરીય જુવાળ, એ બધા સેમ. શું? કયો વિસ્તાર? સમુદ્ર છે અહીંયા, અને અહીંયા નદી જાય છે. તો નદી અને સમુદ્ર ને જોડતો વિસ્તાર કે જ્યાં ક્ષારનું પ્રમાણ વધારે હોય, કાં તો ભરતી થઈ અને પછી ઓટ થઈ ગયો, જેના લીધે પણ આ વિસ્તારમાં બહુ બધા ક્ષાર હોય, તો આ જે પ્રદેશ છે જ્યાં બહુ બધા ક્ષાર વાળો વિસ્તાર છે, ત્યાં બેલેન્સ હતા, ઉત્તમ બાર્નેકલ ની આંતર જુવાળી ક્ષેત્રમાં પ્રભાવિતતા છે. તેના લીધે ચેથેમેલસ એટલે નાના બાર્નેકલ એ ક્ષેત્રમાંથી ખસેડી દીધા, કે બેલેન્સ ની સંખ્યા વધારે હોવાથી ચેથેમેલસ ત્યાંથી નીકળી ગયા. આવું કે છે માંસાહારી કરતા તૃણાહારી વનસ્પતિઓ હરીફાઈ દ્વારા વધુ પ્રતિકૂળ રીતે અસરકારક જણાય છે. ઓકે, એટલે શું? માંસાહારી કરતા તૃણાહારી અને વનસ્પતિઓ હરીફાઈ દ્વારા વધુ પ્રતિકૂળ રીતે અસરકારક જણાય છે. એનો અર્થ શું છે કે આમાં તૃણાહારી છે એ વનસ્પતિ પર ડિપેન્ડ હોય છે. ઓકે, અને વનસ્પતિ જયારે સ્પર્ધા કરે તો કેટલીક વનસ્પતિની વૃદ્ધિ થાય અને કેટલીક ની ના થાય, એટલે વનસ્પતિની સંખ્યા ઘટે. અને એક બાજુ આ તૃણાહારીઓ જે છે એ વનસ્પતિ પર આધારિત છે. એક બાજુ સંખ્યા ઘટી છે વનસ્પતિની હરીફાઈના કારણે, રાઈટ? અને એક બાજુ તૃણાહારીઓ એના પર અટેક કરે છે. માટે કહે છે કે એના કરતા માંસાહારી જે છે પ્રાણીઓ એ સારા, કે એટલીસ્ટ વનસ્પતિની હરીફાઈ ની સામે એમને કોઈ નડતર નહીં થાય. ત્યાર પછી અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે. આ વિડીયો જે છે હું લેક્ચર રેકોર્ડિંગ પણ કરું છું, એટલે કોઈકને શાંતિથી સ્ટડી કરવું હોય તો રેકોર્ડિંગ લેક્ચર પણ જોઈ શકે છે. બીજું, અત્યારે મારે પ્રેઝન્ટ લેવાની છે, 120 ના 112 થઈ ગયા છે, મારે કોઈ પણ એબસન્ટ જોઈએ નહીં. બકા પ્લીઝ કાઇન્ડલી રિક્વેસ્ટ છે, આવું ના કરશો. તમારા માટે છે, અમારા માટે નથી. થોડીક સેન્સ રાખી અને સ્ટડી કરો પ્લીઝ. હવે આપણે આ બાજુ જોઈએ. ગોસ નું સ્પર્ધાત્મક અહીંયા સુધી દેખાય છે તમને? અહીંયા સુધી દેખાય છે, ફાઇન. ગોસ નો સ્પર્ધક નિષેધ નિયમમાં શું કહે છે? બહુ ઈઝી છે. ગોસ નામનો વૈજ્ઞાનિક છે, સ્પર્ધક નિષેધ નિયમ એટલે એ જણાવે કે એક જ પ્રકારના સ્ત્રોત માટે ભાર આપો. માંસ નો ટુકડો પડેલો છે અને અહીંયા કૂતરો પણ છે, કૂતરો પણ છે અને શિયાળ પણ છે. એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરવા વાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંત કાળ સુધી સાથે રહી શકતી નથી. કેમ? કેમકે કૂતરો અને શિયાળ બંને નજીકની સંબંધિત જાતિ કહેવાય. કૂતરો અને વાઘ અલગ જાતિના, પણ કૂતરો અને શિયાળ જે છે બંનેનું ટાર્ગેટ છે આ માંસનો ટુકડો, માટે એ બહુ લોંગ ટાઈમ સુધી જોડે રહી શકતા નથી, કાં તો સહ અસ્તિત્વ ધરાવતી નથી, અને તે અંતે સ્પર્ધા રૂપે નિમ્ન જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે. નિમ્ન એટલે ધારો કે શિયાળ 2-5 જ હોય
અને કૂતરા 50 હોય તો એ શિયાળને ત્યાંથી ખસેડી દેશે. એવું ત્યારે જ સાચું થશે જયારે સ્ત્રોત મર્યાદિત હશે. મર્યાદિત સ્ત્રોત હશે તો જ, બાકી ભલે ને 2-5 શિયાળ હોય, એ શિયાળ અહીંયાથી નહીં ખાય, બીજા માંસના ટુકડામાંથી ખાશે. સમજ્યા? એટલે પૂછશે કે બે સમાન પ્રકારની કાં તો બે સંબંધિત જાતિ એ સ્પર્ધા રૂપે નિમ્ન જાતિને વિલુપ્ત કરી દે છે, નીચે પૈકી કયો વિકલ્પ પસંદ કરો? તો એમાં કહેશે સ્ત્રોત મર્યાદિત હોય ત્યારે, સ્ત્રોત અમર્યાદિત હોય ત્યારે. આવું પૂછાય તો એમાં લખવાનું કે હા, સ્ત્રોત મર્યાદિત હોય ત્યારે જ આ ક્રિયા થતી હોય છે. સ્પર્ધા વિશેનો વધુ વર્તમાન અભ્યાસ એ આવી કુલ સર્વ માન્યતા ની સહાય કરતો નથી. ત્યારે પ્રકૃતિમાં આંતરજાતીય સ્પર્ધા થવાના નિયમને નકારતા નથી, પણ તેઓ એ તરફ ધ્યાન ખેંચે છે કે સ્પર્ધાના સામનો કરવા વાળી જાતિઓ આવી ક્રિયાવિધિ વિકસિત કરી શકે છે. ફરી સ્પર્ધાનો સામનો કરવા વાળી જાતિઓ આવી ક્રિયાવિધિ વિકસિત કરી શકે છે. જો નિષેધ એટલે બહિષ્કાર, યાદ રાખો બેન, જો નિષેધ એટલે કે બહિષ્કાર સિવાય તેના સહ અસ્તિત્વને પ્રોત્સાહન આપે તો. એટલે શું? એટલે શું? એટલે શું? આ બહુ મજાની લાઈન લખી છે કે સ્ત્રોત વિભાજન, એટલે કે સ્ત્રોત વિભાજન એટલે કે કૂતરા એવું કરશે કે ભાઈ અમારા એરિયાનું માંસ છે અમે યુઝ કરશું, અને શિયાળ વાળા જ્યાં રહે છે એમની ગુફા છે ત્યાંનું જે છે એ લોકો યુઝ કરશે. તો એને સ્ત્રોત વિભાજન કહેવાય. ઉદાહરણ તરીકે બે જાતિ એટલે કે કૂતરો અને શિયાળ એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરે તો તે ખોરાક સમય માટે અલગ અલગ સમય લે, એટલે કે સવારનું જે માંસ હોય કૂતરા વાળા ખાય, રાઈટ, કાં તો શિયાળ જે છે સાંજનું માંસ ખાય, તો આ સ્ત્રોત વિભાજન કહેવાય. કાં તો અલગ ચારણ કૌશલ્યોનો પસંદ કરે. ચારણ કૌશલ્ય એટલે શું તમને સમજાવું? તો આ કૂતરાવાળું ઉદાહરણ લીધું, એમાં ચારણ કૌશલ્ય ના સમજાય, પણ હું તમને કહું કે ભાઈ અહીંયા ઘાસ સારો ઉગી નીકળ્યો છે, ઘાસ સારો લખાતો, ઓકે ચલો કઈ જરૂર નથી. ધારો કે આ છે ને, આ નીચે છે ને આ જમીન છે, સમજી લો, અને આ મૂળિયા છે અને ઉપર લાંબા લાંબા ઘાસ છે. હવે ગાય અને બકરી બંને ત્યારે છે, સમજો, ગાય પણ દૂધ આપે છે, બકરી પણ દૂધ આપે છે, ગાય પણ ઘાસ ખાય છે, બકરી પણ. પણ જો ગાય અને બકરી બંનેને એક સાથે સ્ત્રોત વિભાજન કરવું હોય તો ઉપર ઉપરનું ઘાસ ગાય ખાઈ જાય અને નીચે નીચેનું ઘાસ જે છે એ બકરી ખાઈ જાય, રાઈટ? તો એને બોલાય ચારણ કૌશલ્ય પસંદ કર્યો. હમણાં ગાય જો છે છેકથી છેક મૂળિયા હાથે બધું ખાઈ જાય તો બકરીનું અસ્તિત્વ ત્યાં નહીં ટકે. માટે લખ્યું છે કે સ્ત્રોત વિભાજન કરો બે પ્રકારે, એક અલગ અલગ સમય, કાં તો સવારે ગાય ઘાસ ખાય, સાંજનું ઘાસ જે છે બકરી ખાય, કાં તો બીજી સ્ટાઇલ કે ચારણ કૌશલ્ય બદલો તો સ્પર્ધાથી બચી શકાય. મેં એક આર્થરે દર્શાવ્યું કે એક જ ઝાડ પર રહેતી ફૂદકીઓ, ફૂદકી એટલે ગાનાર કાં તો ટહુકા કરનાર પક્ષીની 5 નજીકની સંબંધિત જાતિઓ સ્પર્ધાથી બચવા માટે સફળ રહી વૃક્ષ પર કીટકોનો શિકાર શોધવાની અને ચારણ પ્રવૃત્તિમાં વ્યવહારિક ભિન્નતાઓના કારણે સાથે રહી શકે છે. સમજ્યા? આ વાત કરી છે. હવે એમાં કઈ ચેન્જીસ નથી આવતું. ચલો બોલો, આટલું ક્લિયર થયું તમને? આટલી સમજ પડી બધા? સોળગા સોળગા સોળગા, ઓકે ગુડ. ચલો હવે પરોપ જીવન જે છે નીચેનું, એમાંથી ક્વેશ્ચન પૂછું, તમે રીડિંગ કરો જલ્દી. પરોપ જીવન વાળું નીચે છે એને રીડિંગ કરો જલ્દી ફાસ્ટ. પરોપ જીવન વાળું જે છે એને રીડિંગ કરો જલ્દી ફાસ્ટ.
प्रेजेंट ले लो छो एक जो नो टाइम पास प्लीज कल केमिस्ट्री नो लेक्चर कितना वगे लीधो मने मैसेज करो दो केमिस्ट्री नो लेक्चर कितना वगे लीधो ओके ओके નીચેનું બંનેનું પ્રીડિંગ કરો જલ્દી આ બાજુ જો હવે સેકન્ડ પોઈન્ટ કે પહેલા તમે જુઓ તો જે બાકીની જે શોર્ટ નોટ હતી એકદમ એસી હતી તમારે જોઈ લેવાની હવે અહીંયા જે સમજાયું છે જે સંભાવ્ય વૃદ્ધિ છે આ શું છે રાઈટ આ સંભાવ્ય વૃદ્ધિમાં શું કહેવા માંગે છે એકવાર આપણે એને સમજીએ જો કેમ કે ટેસ્ટમાં તમારે કામ લાગશે અને આ બધું જ મેં ત્રણ ત્રણ વાર કીધેલું છે પણ છતાં એકવાર નજર મારી પહેલા સંભાવ્ય વૃદ્ધિ દર સમજીએ પછી એની ઉપરનું જોઈએ સંભાવ્ય વૃદ્ધિ એટલે લોજિસ્ટિક વૃદ્ધિ પ્રકૃતિમાં કોઈ પણ વસ્તીની પાસે એટલા અમર્યાદિત સ્ત્રોત નથી રાઈટ કે ભાઈ ચાર ઘાતાંકીય વૃદ્ધિ થતી રહે એટલે કે આ આ પ્રમાણે થતી જ રહેવું છે ભાઈ નથી વૃદ્ધિ ધીમે ધીમે વધશે પણ પછી સ્થાયી થઈ જતી હોય છે રાઈટ આ પ્રમાણે સ્થાયી થઈ જવું કહેવા માંગે છે તેના કારણે મર્યાદિત સ્ત્રોત માટે વ્યક્તિગત સજીવો માટે સ્પર્ધા થાય છે રાઈટ જીવ કરે છે અને પ્રજનન કરે છે ઘણા દેશની સરકારોને પણ આ હકીકત સમજાઈ છે કે ભાઈ આપણી પાસે સ્ત્રોત હોય એટલી જ બાળકોની પરમિશન આપીએ અને માનવ વસ્તી વૃદ્ધિને મર્યાદિત કરવા માટે એ લોકો ઘણી બધી સરકારોએ પ્રતિબંધો દાખલ કર્યા છે પણ ઇન્ડિયામાં એ પોસિબલ નથી કેમ કે ભારતે બધા અલગ અલગ હિન્દુ મુસ્લિમ ખ્રિસ્ત ઈસાઈ બધા માટે એ પરમિશન આપે છે રહેવાની માટે શક્ય નથી આપેલ નિવાસ સ્થાનની પાસે મહત્તમ સંભાવ્ય સંખ્યાના પાલન પોષણ માટે પૂરતા સ્ત્રોત હોય છે તેનાથી આગળ વધારે વૃદ્ધિ સંભવ નથી એ નિવાસ સ્થાનમાં એ જાતિ માટે આ મર્યાદાને પ્રકૃતિની વહન ક્ષમતા બોલાય યાદ કરો આપણે વાત કરી એક તળાવમાં માછલી છે બહુ બધા બાળકને જન્મ આપે છે પણ 1 લાખ થી એનાથી વધારે તળાવમાં સમાઈ નહીં શકતા આમ 1 લાખ જે છે એની વહન ક્ષમતા બોલાય એનાથી વધારે નહીં થાય હવે સાંભળજો તો આ કઈ રીતે વૃદ્ધિ થઈ કોઈ પણ નિવાસ સ્થાનમાં મર્યાદિત સ્ત્રોત સાથે મેસેજ ઉપર કરું છું કોઈ પણ નિવાસ સ્થાનમાં મર્યાદિત સમય મર્યાદિત સ્ત્રોત સાથે વૃદ્ધિ પામતી વસ્તી શરૂઆતમાં કેવી હોય ધીમી શરૂઆતમાં જો આ પ્રમાણે હોય છે ધીમી વૃદ્ધિ પછી આ ધીમી વૃદ્ધિ છે ત્યાર પછી ઝડપી વૃદ્ધિ જો આ ઝડપી વૃદ્ધિ છે ત્યાર પછી મંદ વૃદ્ધિ એટલે આના કરતા તો મંદ કહેવાય ને જો આ મંદ વૃદ્ધિ રાઈટ આ મંદ વૃદ્ધિ અને ચોથા નંબરે સ્થાયી જો અહીંયાથી સ્થાયી થઈ ગઈ એટલે જો આ 1, 2, 3 અને આ 4 1, 2, 3 અને 4 સ્થાયી વૃદ્ધિ થઈ ગઈ ઓકે જ્યારે વસ્તી વિસ્તાર તેની વહન ક્ષમતા સુધી પહોંચી જાય અહીંયા 1 લાખ માછલી વધારે ત્યારે વસ્તી વિસ્તાર એમ ને સમયની સાપેક્ષે આલેખ કરતા એસ આકારનો આલેખ મળે છે સંભાવ્ય વૃદ્ધિ દરમાં એસ આકારનો આ વિરુષ્ટ પલ સંભાવ્ય વૃદ્ધિ દર બોલાય છે એસ આકાર આના આની ઉપરનો જે છે જે આકારનો આપણે આની પછી જોઈશું
અને એમાં આર એન બ્રેકેટમાં કે માઇનસ એન અપોન કે, રાઈટ? કે એટલે વહન ક્ષમતા, આર એટલે પ્રાકૃતિક વધારાનો આંતરિક દર, એન એટલે ટી સમયે વસ્તી વિસ્તાર. ઓકે, આ પ્રમાણે તમને બધાની વેલ્યુ આપી હશે. સાંભળજો, આર ની વેલ્યુ આપી હશે, ઓકે, એન પણ આપ્યું હશે, પછી કે પણ આપ્યું હશે, આ બધાની વેલ્યુ આપી હશે, અને તમારે આ ડીએન અપોન ડીટી ની વેલ્યુ શોધવાની, એટલે કે વસ્તી ગીચતા સંભાવ્ય વૃદ્ધિના અનુલક્ષીને કેટલી છે. જો સંભાવ્ય વૃદ્ધિના આધારે વસ્તી ગીચતા કેટલી, તો જ આ સમીકરણ વાપરવાનું, રાઈટ? પણ જો સંભાવ્ય વૃદ્ધિ દર સિવાયની વાત કરે તો આ સમીકરણ વપરાય નહીં. એના માટે આપણે નેક્સ્ટ એની ઉપરનું કહ્યું છે. તો તમે જો ડીએન અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ ડી ઇન્ટુ એન, એનું અચળ ઘાતાંકીય, અને અચળ ઘાતાંકીય એટલે કે જે આકારની, પણ આ ક્યારે યુઝ થાય કે ભાઈ જયારે અમર્યાદિત વસ્તી વધે છે, સ્ત્રોત પણ અમર્યાદિત છે ત્યારે, રાઈટ? પણ અહીંયા લખ્યું છે, આપણે સમય જોઈ લઈએ, કેમ કે ઇંગ્લિશ મીડિયમ વાળા પછી છે ને, ના ના છે આપણી પાસે 2 મિનિટનો સમય, ક્યાં સુધીમાં પતી જશે? પ્લીઝ નો પ્રેઝન્ટ લેસ લેફ્ટ મારા માટે ના થતા, જો હજુ તો 10-12 તો લેફ્ટ થઈ ગયા. જ્યારે વસ્તી અબાધિત વૃદ્ધિ માટે સ્ત્રોત ની ઉપલબ્ધિ આવશ્યક છે. આદર્શ રીતે, આદર્શ એટલે સ્ત્રોત જયારે અમર્યાદિત હોય ત્યારે જે સંખ્યામાં વૃદ્ધિ કરવાની, તેની જન્મજાત શક્તિનો સંપૂર્ણ અનુભવ કરવાની ક્ષમતા ધરાવે છે. જેમ કે ડાર્વિને કીધું કે પ્રાકૃતિક પસંદગી એટલે કે તે વાતાવરણ સાથે મેચ થતું પ્રાણી છે જે સતત વૃદ્ધિ કર્યા કરે છે, ત્યારે એ ચળ ઘાતાંકીય કાં તો ભૌમિતિક સહિતમાં વસ્તી વૃદ્ધિ કહેવાય. એન કદની વસ્તી હોય તો બી રૂપે હોય, અને મૃત્યુ દર હોય તો ડી રૂપે હોય, ત્યારે એકમ સમયની અવધિ ટી એટલે ડીએન અપોન ટીટી દરમિયાન વધારો કે ઘટાડો કેટલો થયો છે તમારે શોધવું હોય તો સમીકરણ કયું આવશે? ડીએન અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ ડી ઇન્ટુ એન, બી માઇનસ ડી, રાઈટ, ઇન્ટુ એન. યાદ રાખજો, એટલે ડી એન અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ d minus d into n. okay, d minus d એટલે શું બોલાય? r, અને dn upon dt બરાબર rn પણ બોલાય છે. okay, કેમ rn? આરામથી યાદ રહે, કેમ કે dn upon dt બરાબર b minus d એટલે r, અને bracket ની બહાર n તો છે જ, એ n લખ્યું એટલે dn upon dt બરાબર rn થયું. okay, છે r એટલે જે નીચે જોયું તે છે આંતરિક દર વૃદ્ધિનો. તો આમાં તમે જુઓ તો આનું જે ગ્રાફ છે એનું ગ્રાફ તમે જુઓ ધ્યાનથી, તો આ શું કહે છે કે રેડ રંગમાં જે છે, આ રેડ રંગમાં એ ગ્રાફ કયા પ્રકારનો છે? તો આ જો ડાર્વિને વાત કરીએ પ્રમાણે જે આકારનો, જ્યારે આના પછી નીચે જોયું આપણે સંભાવ્ય
हेलो मारे कॉल हतो ते ऑफिस माथी ओके समझी गया नीचे चेस वाळो लख्यु छे ए वांचवानी जरूर नथी अने आ समीकरण तो आपणे प्रूव कर्यु ज के चार घातांक एकादो जी आकारनो वक्र नी वस्ती वृद्धि समझाओ तो आपणे आ समीकरण यूज करवानुं अने जो संभाव्य वृद्धि समझाओ तो आपणे समझावानुं आ समीकरण समझी गया आ समीकरण आवशे ओके तो आ प्रमाणे आटलू याद रखजो हूँ रेकॉर्डिंग स्टॉप करू छू।